વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજની પડતર માંગણીઓ સ્વીકારીને આદિવાસી સમાજને થયેલ અન્યાયને ન્યાયની માંગણી સાથે મહુવા મામલતદારને આવેદનપત્ર અપાયું। સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જે તે દેશના આદિવાસીઓને અન્યાય ન થાય તેમજ આદિવાસીઓને મૂળ અધિકાર સાથે કોઈ દેશની સરકાર જાણે અજાણીએ કોઈ ફેરફાર ના કરે તે માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આદિવાસીઓના અધિકાર માટે ઘોષિત કરવામાં આવ્યો છે। વર્ષ 2022માં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારત દેશ આઝાદ થયોને 75 વર્ષ થયા, પરંતુ આદિવાસી લોકો સાથે ભેદભાવ રાખીને વિકાસના નામે કે અન્ય કોઈ બહાના હેઠળ ઠેર ઠેર અન્યાય કરવામાં આવી રહ્યો છે। ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા સૌ પ્રથમ શરૂઆત આ દેશના આદિવાસી લોકોએ કરી હતી। આદિવાસી લોકો માટે દર વર્ષે ટ્રાઇબલ બજેટ 1500 કરોડથી પણ વધુનું ફાળવવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવામાં આવી રહ્યાના આક્ષેપો સાથે 10 જેટલી માંગણીઓ 1. પૈસા એક્ટની અમલવારી કરવામાં આવે, 2. 2 જાન્યુઆરી 2007થી લાગુ વન અધિકાર કાયદાની અમલવારી કરવામાં આવે, 3. TAC આદિવાસી સલાહકાર સમિતિની અમલવારી કરવામાં આવે, 4. TSP દ્વારા ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ SC ST ના ઉત્થાન માટે જ કરવામાં આવે, 5. TSP દ્વારા ફાળવવામાં આવતા ફંડને NGO ને આપવાના બદલે સીધું તાલુકામાં આપવામાં આવે, 6. ST ની આવક મર્યાદા 8 લાખ કરવામાં આવે, 7. બંધારણીય આર્ટિકલ 324(1) મુજબ ST નો દાખલો લેવા માટે નવા કડક નિયમો બનાવી બનાવટી દાખલો લેનારને તાત્કાલિક દરેક પોસ્ટ ઉપરથી રદબાતલ કરી સજા કરવામાં આવે, 8. આદિવાસી સંસ્કૃતિ અસ્મિતા બોલી પૂજાવિધિ અને દેવ સ્થાનકોને અસલ સ્થિતિમાં સાચવવા માટે તાલુકા જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવે, 9. આદિવાસી આગેવાનો અને કાર્યકરો પર આવેલ ખોટા કેસો પરત ખેંચવામાં આવે, 10. આદિવાસી વિસ્તારના જળ જંગલ અને જમીન અને પરિવારને ઉજાડતા ગેરબંધારણીય રીતે જાહેર થયેલા તમામ પ્રોજેક્ટો અને નોટિફાઇડ એરિયા રદ કરવામાં આવે જેવા મુખ્ય મુદ્દાઓને લઈ મહુવા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।